कॉर्पोरेशन सत्ताधीशों द्वारा 12 करोड़ ना खर्चे आकार पामना 3 मुख्य मार्गो अने 20 लाख ना खर्चे तैयार थनार बगीचानो मेयर ना हस्ते खातमुहूर्त करवामां आव्युं हतुं। शहर में वाहन चालकों ने काचा पाका रस्ता पर पड़ती हालाकी निवारवाना भागरूपे स्थानिक काउंसिलरों ने रजूआत बाद कॉर्पोरेशन सत्ताधीशों आज रोज प्रतापनगर रणमुक्तेश्वर जंक्शन पास खखड़धज रोड ने 4 करोड़ मातबर खर्चे नवीन करने काम खातमुहूर्त मेयर भरत शाह हस्ते कर आ प्रसंगे डेप्यूटी मेयर रंजनबेन भट्ट स्थायी अध्यक्ष डॉक्टर हितेन्द्र पटेल विपक्ष नेता चंद्रकांत भट्टू डेप्यूटी म्युनिसिपल कमिश्नर केएस मेणात सहित काउंसिलरो खास उपस्थित रहा था। जयरे वोर्ड नंबर 13 में इस्कॉन मंदिर स्थित मकरंद देसाई रोड पर आवेल वृंदावन सोसायटी पास कॉर्पोरेशन की जगह में स्थानिक काउंसिलरों की मांग मुजब 20 लाख मातवर खर्चे श्यामा प्रसाद मुखर्जी गार्डन बनावाना काम आज मेयर भरत शाह हस्ते खातमुहूर्त कर अंदर प्रजाजनों ने एक डिमांड थी घना टाइम थी डिमांड अंदर साथ अमरा काउंसिलर्स भरतभाई पटेल चिरागभाई बारोट ने बेन त्रेन डिमांड अमरी सामने मुकेली अमनी डिमांड ने अमे समग्र सभाए मंजूर कर आ काम मंजूर करेल अहीं वॉल साथ गार्डन एम 20 लाख नु काम छे અને આ કામ મંજૂર કરેલ છે અને આજે એનું ખાસ અગત્યનો દિવસ એટલા માટે કે શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે જન્મદિવસ છે અને આજે અમે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ અને આ ગાર્ડનનું નામ પણ શ્યામા પ્રસાદ મુખર્જી આપીશું। સાથે વડોદરા શહેરના બીજા 16 કરોડના 3 રોડ 4-4 કરોડના એવી રીતે 16 કરોડના રોડો પણ આજે અમે ખાતમુહૂર્ત કર્યા છે। જ્યારે વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્ટુએ તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી માંગ કરી હતી। ઓપનિંગ થયું એ સારી વાત છે, સમય મર્યાદામાં થવું જોઈએ એ કોર્પોરેશનને જોવાનું છે, સારું ગાર્ડન બને એ જોવાની કોર્પોરેશનની ફરજ છે, માળીઓ અહીંયા હંમેશા આવે એ જોવાની ફરજ છે, અહીંયા અનિચ્છનીય બનાવ ન બને એ જોવાની ફરજ છે, અને લાઇટિંગને વ્યવસ્થાથી લોકોના હેલ્થ માટે પોતાના અહીંના લોકોના સ્વાસ્થ્ય માટે એની જાળવણી અને એની માવજત બરાબર રીતે થાય અને લોકોને પૂરેપૂરો લાભ મળે અને કોઈ અનક્ષરી બનાવ ના બને તેની તકેદારી રાખવાની અને એની સંભાળ અને પૂરી કાળજી રાખવાની જવાબદારી કોર્પોરેશનની છે। માળીઓ ઓછા છે એટલે પીપી ના કરે, અહીંયા પ્રાઇવેટ પાર્ટનરશીપ ના કરે પણ કોર્પોરેશનના અધિકારીઓને અહીંયા મૂકે જેથી લોકોને પૈસા ના ભરવા પડે અને લોકોને લાભ મળે એ જ જોવાની અમારી ફરજ છે અને જ્યાં એ લોકો ચૂકશે ત્યાં વિરોધ પક્ષ તરીકે અમે ટક્કર કરીશું અને લડીશું એના માટે।